હાલોલા નટવરનગરમાં રહેતી ગૃહિણી અક્ષી સ્વા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાઈ. હાલોલ નટવરનગરમાં રહેતી અક્ષી શાહ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે, જેમાં ઘરમાં વપરાતી વસ્તુથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હતી. અક્ષી શાહ દ્વારા બનાવવામાં આવેલી ગણેશજી પ્રતિમામાં સુપારી, રવિંગ તેમજ માચીસ, આઈસ્ક્રીમ સ્ટીક વગેરે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે સાક્ષીને ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે તેના પરિવાર સદસ્ય દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ત્યારે સાક્ષી દ્વારા જે ઇકો ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમા બનાવવામાં આવી છે, જેમ ગણેશજી રિદ્ધિ સિદ્ધિ 11 જેટલા બીજી પણ પ્રતિમા બનાવી છે, જેમાં 4 બ્રાહ્મણો હવન કરે છે, 1 બ્રાહ્મણ ભોજન કરે છે, 6 જેટલા વાજિંદ્રા વગાડતા નજરે પડે છે. અક્ષી શાહ સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું, હાલના સમયમાં પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલની પ્રતિમાથી પ્રદૂષણ ફેલાય, તેના કારણે આ વર્ષે કંઈક અલગ કર્યું. તેના કારણે લોકોમાં જાગૃતતા આવે અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના દરેક લોકો કરે તેમ જણાવ્યું હતું. કિરણ ગોહિલ, જયદેશ ટીવી, પંચમહાલ. ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેં બનાવ્યો છે, જેની અંદર રસોડાની બધી વસ્તુઓનો ઉપયોગ કરેલો છે. લવિંગ છે, તજ છે, પછી અખરોટ છે, પ્લાસ્ટિકની સળીઓનો યુઝ કર્યો છે, આઈસ્ક્રીમની સ્ટીકનો યુઝ કરેલો છે. જે અત્યારે કોન્સેપ્ટ ચાલે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો, એ મુજબ મેં કરેલું છે કે પીઓપીનો ઉપયોગ આપણે ના બની શકે ત્યાં સુધી આપણે ના કરીએ. નરેન્દ્ર મોદીથી લઈને જે એમને સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે કે જેને લીધે પ્રદૂષણ ના યુઝ થાય એનો ઉપયોગ આપણે કરેલો છે. ઘરની જ બધી વસ્તુનો ઉપયોગ કરેલો છે. એમાં 11 બ્રાહ્મણો બેસાડેલા છે, જે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. 4 બ્રાહ્મણો હવન કરે છે, 1 બ્રાહ્મણને આપણે જમણવાર કરવા માટે બેસાડો છે, જે બ્રહ્મભોજન કરે છે. ગણપતિ રીધિ સિદ્ધિ સોપારીના જ બનાવેલા છે. એવી રીતે કોન્સેપ્ટ કંઈક અલગ કરીને યુઝ કરેલો છે, જેમાં મારી બેનના બે છોકરા અને મારી ભત્રીજી ગ્રીષ્ણા અને અયા નાન્યા, જેને મને ઘણું પ્રોત્સાહન આપ્યું છે કે માસી કાકી તું આવી રીતના કર. એ રીતના મેં કંઈક વિચારીને એ લોકો